जम्मू काश्मीर ना जेल विभाग ना डीजी हेमंत कुमार लोहिया की हत्या थी। गड़ू कापी ने हत्या करवामां आवी छे। हेमंत कुमार लोहिया की गड़ू कपायेली हालत में घर में मृतदेह मळी आव्यो छे। मृतदेह मळ्या बाद घर नौकर फरार थयो छे। पोलीसे फरार नौकर की शोधखोळ हाथ धरी। टीआरएफ आतंकी संगठन ने लीधी हत्या की जवाबदारी। हत्या ने गृहमंत्री अमित शाह की भेट गणावी पत्र लखी ने हत्या की जवाबदारी लीधी छे। ऑगस्ट महीना में ज एके लोहिया ने डीजी बनावामां आव्या हता। गृहमंत्री अमित शाहे हत्या ने लईने डीजीपी ने पासे रिपोर्ट मांग्यो। रक्षा विशेषज्ञ जयदेवभाई जोशी अपनी साथे जोड़ाई गया छे। जयदेवभाई वीटीवी न्यूज में आपनुं स्वागत छे। फरी एक वार जम्मू काश्मीर में शांति डोहड़ावाना प्रयास थई रह्या छे। जेल विभाग ना डीजी हेमंत कुमार लोहिया की हत्या करी देवामां आवी छे। खूब ज खेदजनक आ हत्या छे अने आपणे भाविका वीटीवी चेनल ना माध्यम थी आपणी श्रद्धांजलि आपीए। એમનું મૃત્યુ થયું છે એ સદગત આત્માને પણ શાંતિ મળે એની પ્રાર્થના કરીએ અને પરિવારને આ જેમાંથી બહાર ન નીકળી શકાય તેવા શોકમાંથી બહાર નીકળવાની ભગવાન શક્તિ આપે એની પ્રાર્થના કરીએ। આપે જે વાત કરી તેમ ખૂબ જ ખરાબ વાતાવરણ ત્યાં થઈ રહ્યું છે અને આપ જુઓ ખાલી ગળું કાપવું એ પ્રયત્ન નહોતો। જે ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશન જે રિપોર્ટ છે, યસ પ્રારંભિક રિપોર્ટ છે આપણે માનીએ, પણ પેલા ગળું રૂંધવામાં આવ્યું છે, પછી કદાચ એક ટોમેટો કેચઅપની બોટલ તોડીને અથવા તૂટેલી બોટલથી ગળાને સ્લિટ કરવાનો પ્રયત્ન છે અને એ પછી એકખા શરીરને બાળી નાખવાનો પ્રયત્ન છે। એ બાળી નાખવાનું થાય છે, જ્વાળાઓ દેખાય છે, ધુવાણો દેખાય છે, ત્યારે ઘરની બહારના ગાર્ડ આવીને આ જોવે છે। તો આનાથી વધારે કોલ્ડ બ્લડેડ મર્ડર અને આ એક નો ઇન અ મોમેન્ટ ઓફ એંગર ગુસ્સામાં ક્ષણિક ગુસ્સો આવ્યો અને કંઈક કરી નાખ્યું એ પ્રકારનું મૃત્યુ ના કહેવાય। આની પાછળ ચોક્કસપણે એવા કંઈક કારણો છે જેની તપાસ થવી જોઈએ, જાણવા જોઈએ અને યસ ફોટોગ્રાફ છે અને આવી રીતે પોલીસ વેરિફિકેશન ચોક્કસપણે થયું હોય, આવા કોઈ પણ ડોમેસ્ટિક હેલ્પ આટલા સિનિયર અધિકારી પાસે આવ્યા હોય તો તેનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન, પોલીસ વેરિફિકેશન બધું ચોક્કસપણે થયું હશે અને એટલે આપણે આશા રાખીએ જમ્મુ કાશ્મીર પોલીસ બને તેટલું વહેલો તેને પકડી પાડે અને પકડ્યા પછી આ હત્યા, આવી નિર્મમ હત્યા પાછળના શું કારણો હતા એ આપણી સામે સ્પષ્ટ થાય। ટીઆરએફ આતંકી સંગઠન છે, તેણે તો હત્યાની જવાબદારી લઈ લીધી છે અને જે પ્રકારે હત્યાને ગૃહમંત્રી અમિત શાહની ભેટ ગણાવી છે, પત્ર લખીને આ હત્યાની જવાબદારી લીધી છે। આ પ્રકારે જે ટીઆરએફ સંગઠન છે ખુલ્લેઆમ ક્યાંક પડકાર ફેંકી રહ્યું છે, ખુલ્લેઆમ આ પ્રકારે સિનિયર કક્ષાના અધિકારી છે તેમની હત્યા કરી દેવામાં આવે છે અને જે પ્રકારે આપે કહ્યું કે કોલ્ડ બ્લડેડ મર્ડર છે, એટલે આ પ્રકારે કહી શકાય કે આ આતંકી સંગઠન શું મેસેજ આપવા માંગી રહ્યા છે, શું લાગી રહ્યું છે આપને? ભાવિકાજી મેસેજ આપણી સામે છે, મેસેજ ક્લિયર છે। ગૃહમંત્રી ને જાણે આ ભેટની જ્યારે વાત થતી હોય એટલે એવું કોઈ પણ કદમ જે કાશ્મીર ને ભારત સાથે જોડે તો એવું આપ કરશો તો આ પ્રકારે તમારે મૃતદેહો સ્વીકારવા પડશે, આવો એક હિચકારો સંદેશ ચોક્કસપણે આપે છે। પણ એનાથી પણ આગળ આપણે એક વાત જોઈએ ભાવિકાજી, કે જેમ તમે કહ્યું પત્રથી પણ અને યસ રિપોર્ટ આપણી સામે છે, પત્રથી આની જવાબદારી લેવામાં આવી છે। તો આપ જુઓ કે આ ત્રાસવાદી સંગઠનો કઈ હદ સુધી જાય છે, આપણે સ્લીપર સેલ્સની વાત કરતા, સ્લીપર સેલ હોય છે આતંકીઓને મદદ કરે છે આ તે, પણ સ્લીપર સેલ સ્લીપર સેલ જ રહેતા, આ તો સ્લીપર સેલ જેવો કોઈ વ્યક્તિ પોતાની આઈડેન્ટિટી બદલે છે, કદાચ બહુ લાંબા સમયથી આ નોકરી પણ એને મેળવી હશે અથવા મેળવેલા નોકરી મેળવેલ વ્યક્તિને ધર્માંધતાના નામે રેડિકલાઇઝ કરીને આ ત્રાસવાદી સંગઠને પોતાની સાથે લીધો હશે। તો જાણે આપણી આખી સિસ્ટમ, આખું ગવર્મેન્ટ, આપણું સેટઅપ, આજે કોઈ સરકારના અધિકારી છે, કદાચ કાલે કોઈ રાજનેતા હોઈ શકે કે પછી કોઈ પણ એક સામાન્ય નોકરિયાત હોઈ શકે જેની કોઈ પણ બીજી અલગ ભાવના લાગણી હોય, એને તમે આવી રીતે સિસ્ટમને હાઈજેક કરીને, સિસ્ટમની આંખમાં ધૂળ ઝોકીને આવા સ્લીપર સેલ્સને તમે એક ખુલ્લેઆમ આતંકી છદ્મવેશમાં આવેલો આતંકી કરીને રાખો છો, તો આ બહુ જ એલાર્મિંગ બાબત છે। આપણે આમને સામેની લડાઈઓ જીતી લીધી, આપણે ત્રાસવાદીઓ સામે જીતી લીધું,
આપણે કદાચ ફિદાઈન હુમલા કરે છે એના માટે પણ સૈન્ય ત્યાં બેરિકેડિંગ કરે છે, પણ તમારા ઘરનો ડોમેસ્ટિક હેલ્પ જે ઉઠતો બેસતો તમારી સાથે હોય, તમારા સામાનની ખબર હોય, તમારા બેડરૂમ સુધી જેનો એક્સેસ હોય, ત્યાં સુધી પણ જો આતંકીઓ આવા લોકોને રેડિકલાઇઝ કરીને આવા કામ કરાવશે તો આ કઈ હદે આ લડાઈ તરફ લઈ જવા માંગે છે, આ એક બહુ જ એલાર્મિંગ સિગ્નલ છે ભાવિકાજી. જયદેવભાઈ, જે પ્રકારે આપે કહ્યું કે કેટલા સમયથી આ વ્યક્તિ ત્યાં કામ કરતો હશે, કેટલું કહી શકાય કે તેણે રેકી કરી હશે, તમામ બાબતો છે ચકાસી હશે. જે હેમંત લોહિયા સાહેબનો પરિવાર છે, રિનોવેશન ઘરમાં કામ ચાલતું હતું એટલે અન્ય કોઈ સ્થળે ગયા હતા અને ક્યાંક હેમંતભાઈ જે લોહિયા સાહેબ છે એકલા હતા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો. એ લાગી રહ્યું છે કે આ પ્રકારે સામે છાપીએ નથી લડી શકતા આતંકી સંગઠન, એટલે આ પ્રકારે સિસ્ટમમાં ઘૂસીને ક્યાંક ખોખલી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આની પહેલા પણ જે પ્રકારે ઘાતકી હત્યાઓ થઈ છે, રાહુલ ભટ્ટની વાત હોય કે પછી કોઈ શ્રમિકની વાત હોય, શાંતિ દોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે તો સિનિયર કક્ષાના અધિકારીને આ પ્રકારે જે હત્યા કરી દેવામાં આવી રહી છે, શું લાગી રહ્યું છે? હજુ આપણે વધુ સતર્ક થવાની જરૂર છે, હજુ વધારે અલર્ટ થવાની જરૂર છે? યસ, ડેફિનેટલી ભાવિકાજી, આપણે વધારે સતર્ક થવાની જરૂર છે, વધુ આપણે ચોક્કસ રહેવાની જરૂર છે અને એ વાત સ્વીકારવાની જરૂર છે કે આ ચોકસાઈ, આ સતર્કતા એ હવે 24/7 રાખવી પડશે. સિક્યોરિટી દેશની આંતરિક અથવા બાહ્ય સુરક્ષા છે, એ 24 કલાક સાથે 7 દિવસ અઠવાડિયાના વર્ષના 365 દિવસ કરતું રહેવું પડશે. જેમ આપણે કહ્યું તેમ આ પ્રકારનું છદ્મ યુદ્ધ જો થવાનું હોય તો તમે ક્યારેય એટ ઈઝ ના હોઈ શકો, આરામની સ્થિતિમાં ન હોઈ શકો. વી આર કોન્સ્ટન્ટલી ઇન ધ સ્ટેટ ઓફ વોર. લડાઈના સમય માટે કહેવાય છે કે કોન્સ્ટન્ટલી એટ ધ સ્ટેટ ઓફ વોર, એ સ્થિતિમાં આપણે હોય તેવું વાતાવરણ થઈ ગયું છે. પાકિસ્તાન જાણે છે, આતંકીઓ જાણે છે કે ભારતને જો હતાહત કરવું હશે, ભારતના નાગરિકોને હતાહત કરવા હશે તો આમને સામેની લડાઈમાં ક્યારેય નહીં થઈ શકે. અને હજી એક મુદ્દો આપણે આની સાથે જ આપણે કનેક્ટેડ વિચારીએ ભાવિકાજી, કે આ હદે આપ કલ્પના કરો કે કઈ હદે ધર્માંધ થઈને યુવકો આ કરી રહ્યા છે. આજે જે કોઈ પણ કારણસર આ ડોમેસ્ટિક હેલ્પ આ યુવકે જે કામ કર્યું છે, હવે એનું ફ્યુચર શું હશે? એને જે પ્રોમિસ કરવામાં આવ્યું હશે કે તું આવું કરીશ તો તું ફિદાઈન બનીશ તો પછી આ મળશે, આ બધા હવાઈ ખ્યાલો છે. યુવાનોને આપણે અપીલ કરીએ કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા પોતાનું યૌવન, પોતાનું આગળનું સોનેરી ફ્યુચર એ ખરાબ ના કરે. ભારતને મે બી દેઆર ગોઈંગ બાય ધેટ થિંગ કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, કે બધે બધું જે છે એ સહ્ય છે, ગ્રાહ્ય છે જ્યારે તમે લડાઈમાં હો ત્યારે. પણ લડાઈના પણ અમુક નિયમો હોય છે, નૈતિકતા હોય છે, સિદ્ધાંતો હોય છે, એ હટાવીને આવી રીતે ઘરમાં જ ઘૂસીને ઘરકા ભેદી લંકા ઢાવે, કેટલો ભરોસો કદાચ કર્યો હશે ત્યાંના ડીજીએ એને ડોમેસ્ટિક હેલ્પ બનાવ્યા, કેટલો ભરોસો કર્યો હશે. અને ગનીમત છે કે આ એમના માટે થયું, કોઈ પરિવારની કોઈ દીકરી સાથે, કોઈ પરિવારની સ્ત્રી સાથે થયું હોત તો. સો ધીસ ઇઝ અ બિગ એલાર્મિંગ થિંગ, ખાલી જમ્મુ કાશ્મીર નહીં, દેશમાં બધી જગ્યાએ હવે સતર્કતાની જરૂર છે. આપ કહો છો ને જયદીભાઈ, ડીજીના ઘરમાં જ્યારે નોકર તરીકે કામગીરી કરતો વ્યક્તિ આ પ્રકારે હત્યા કરીને ફરાર થઈ જાય, જ્યારે પણ કહી શકાય કે કોઈને ભાડા પેટી ઘર આપતા હોય તો પણ એનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન થતું હોય છે, જે પ્રકારે ચકાસણી કરવામાં આવતી હોય છે, ડીજી કક્ષાના અધિકારી છે આ પ્રકારે જ્યારે પોતાના ઘરમાં કોઈને કામગીરી કરવા માટે રાખે છે તો એનું બેકગ્રાઉન્ડ પણ ચેક કરવામાં આવ્યું હશે, વેરિફિકેશન કરવામાં આવ્યા હશે, ડોક્યુમેન્ટ્સ સમજી વિચારીને લેવામાં આવ્યા હશે, છતાં પણ આ પ્રકારે જે કિસ્સો સામે આવી રહ્યો છે આના પરથી શું લાગી રહ્યું છે કે હજુ પણ ખાસ કરીને આવા અનેક સ્લીપર સેલ્સ છે સિસ્ટમમાં ઘૂસી ગયા છે, આ પ્રકારે જે આપણે ઉલ્લેખ કર્યો કે જે છન્ન યુદ્ધ છે, ક્યાંક એ પ્રકારને અંજામ આપવાના પ્રયાસો કરી રહ્યા છે? યસ, ડેફિનેટલી, એ વાત તો ચોક્કસ છે કે આ પ્રકારના અંજામ આપવાનો એ લોકો પ્રયત્ન કરે છે. બે વાત હોઈ શકે ભાવિકાજી, યા તો જ્યારથી, હજી આપણી પાસે ડિટેલ્સ નથી એટલે આપણે બંને સંભાવનાઓની વાત કરવી જોઈએ, યા તો જ્યારથી એ આ નોકરીમાં લાગ્યો ત્યારથી તેનો આ પ્લાન હતો કે કોઈ ને કોઈ રીતે આ અધિકારી અથવા બીજા અધિકારી એમને આવી રીતે કંઈ હાનિ પહોંચાડવી, અને દે ટેક ત્યાંના વ્યક્તિ સાથે, માનવતા સાથે આવા આતંકીઓને કોઈ સંબંધ નથી, એને કોઈ માનવીય લાગણીઓ નથી, એને તે ભારતનો, મેં પોતે ત્યાં સર્વ કર્યું છે, હું જાણું છું, સાંભળ્યું છે આપણે કે
भारतीय छो ने तमे, आप इंडिया से आए हो, ए प्रकारनी वात करता आपने भारत थी आवेला व्यक्ति तरीके जोवे छे अने एना आतंकी मनसूबाओने पूरा करवा माटेनो जाने आपणे जरियो छे एवी रीते जोता होय छे आ आतंकीओ। ए स्थितिमां बे संभावना होय शके, एक ज्यारथी ए नोकरीमां लाग्यो त्यारथी आ प्लान हतो कि ज्यारे क्यारे जे कोई पण अधिकारी साथे मोको मळे तो त्यारे आ करवुं, तो ए अलार्मिंग सिग्नल ए आपे छे कि जाणे आपणी सिस्टमने हाईजेक करी शके छे, કઈક એવો ગેપ છે જે આપણે પ્લગ ન કરી શક્યા, કે પછી એના મનમાં ચાલતી બાબતોને આપણે વી કુડ નોટ આઈડેન્ટિફાઈડ, એની હિલચાલ આપણે પકડી ના શક્યા, એ કોને મળતો હતો એની સાયબર વાતો કદાચ આપણે ડિજિટલી જાણી ના શક્યા। બીજી સંભાવના એ હોય કે ત્યાં લાગી ગયો ત્યારે એ નિર્દોષ હતો અને પછી રેડિકલાઇઝ થયો। તો આપ જુઓ ધર્માંતતાનું ઝેર ક્યાં સુધી પહોંચે છે। સારી નોકરી આઈ એમ શ્યોર કમસે કમ ગવર્નમેન્ટના ધારાધોરણ પ્રમાણે તો ચોક્કસ એ કમાતો હશે, સારું ફ્યુચર હશે, આવા અધિકારીની કોઈ ભલામણ થી એને આગળ ના સારા ચાન્સીસ પણ મળે। એ સમયે પણ આ ધર્માંધતાનું જે ઝેર છે એ કેમ આપણા દેશના યુવાનોને આવી રીતે પોતાના પગ પર કુલાડી મારવા માટે ફરજ પાડતું હોય છે એ સમજવું અઘરું છે। એટલે બંને કેસીસમાં ઘણું બધું છે જે સુરક્ષા એજન્સી અને ગુપ્તચર એજન્સીઝે ડિગ આઉટ કરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવું થતા આપણે રોકી શકીએ। બિલકુલ જયદીભાઈ, જે પ્રકારે આપે કહ્યું કે જે યુવાનોનું બ્રેન વોશ કરવામાં આવી રહ્યું છે, એટલે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક આ યુવાનો છે તેમને ક્યાંક ભ્રમિત કરવામાં આવે છે અને આ પ્રકારની ઘટનાને તેઓ અંજામ આપે છે। જયદીભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ